ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરતા કેટલાક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, તો કેટલાક ખેડૂતો એમ માની રહ્યા છે કે આ જાહેરાત મોડી કરાઈ છે. જો વહેલી કરાઈ હોત તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ હતો. હાલમાં પાણીની જરૂરિયાત પણ વધુ છે તેમ જણાવ્યું હતું. ગુજરાત સરકારે ગઈકાલે કરેલ જાહેરાતને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે થોડી આશા બંધાઈ હોય તેમ લાગી રહ્યું છે અને ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે તો સામે પાણી છોડવામાં આવે તો ખેડૂતોના પાકને નવું જીવનદાન મળી શકે તેમ છે. ઉત્તર ગુજરાતના 400 ગામના તળાવો નર્મદા પાણીથી ભરાશે તો ધરોઈ ડેમના વિસ્તારમાં પણ પાણીનો લાભ થશે. સિંચાઈની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 40,000 એકર જમીનને સિંચાઈનો લાભ મળશે. હાલમાં જ ચોમાસુ પાકનું વાવેતર કરાયું છે, પરંતુ વરસાદ ન પડવાથી પાકને નુકસાન જાય તેમ છે, તો આ પાણી જલ્દી અપાય તો પાકનું જીવનદાન મળી જાય તેમ છે. આમ તો પહેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, પણ આ ખેતીમાં નુકસાન જોવા મળ્યું હતું. ત્યારબાદ કાતરા અને ફૂગ જેવા રોગને લઈને પણ નુકસાન થઈ રહ્યું હતું. ત્યારે વરસાદના ખેંચાતા પણ પાણીના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય તેમ છે. હવે આ જાહેરાતથી ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે. ગઈકાલે ગુજરાત સરકાર વતીથી નાયબ મુખ્યમંત્રી માનનીય નીતિનભાઈએ ઉત્તર ગુજરાતના બધા જિલ્લાઓમાં સિંચાઈનું પાણી આપવાની નર્મદામાંથી જાહેરાત કરી. આ જાહેરાત કરવાથી ખેડૂતોને હાલ ચોમાસુ પાકમાં પણ ફાયદો થશે સિંચાઈનું પાણી મળવાથી, તેમજ તળાવ અને ચેકડેમ ભરવાથી શિયાળુ અને ઉનાળુ ખેતીમાં પણ પાણીના તળ ઊંચાવવાના કારણે ફાયદો થશે. આમ સરકારે ખેડૂતોને બહુ મોટી રાહત આપી છે. સરકારે યોગ્ય સમયે આ નિર્ણય કર્યો છે, કારણ કે ચોમાસુ બહુ વહેલું પૂરું થયું છે. હાલ વરસાદ ના આવવાના કારણે, વરસાદ ખેંચાવાના કારણે ચોમાસુ ખેતી પણ જીવતી થશે અને તળાવ અને ચેકડેમ ભરવાથી જે ખાલી હતા તેનાથી શિયાળુ અને ઉનાળુ ખેતીમાં પણ ફાયદો થશે. વાત કરીએ પાકની તો સાબરકાંઠા જિલ્લામાં 2,28,000 હેક્ટર અને અરવલ્લી જિલ્લામાં અંદાજે 2,00,000 જેટલા હેક્ટરમાં વાવેતર થયું છે. સાબરકાંઠા જિલ્લામાં જોવા જઈએ તો અમુક વિસ્તારમાં આ પાણીનો ફાયદો થઈ શકે તેમ છે, પરંતુ જે જગ્યાએ કેનાલ ન હોય તેવા વિસ્તારમાં પાણીની સમસ્યા હજુ પણ વર્તાય તેમ છે. અરવલ્લી જિલ્લામાં પણ આ જ પરિસ્થિતિ છે અને ખેડૂતો માની રહ્યા છે કે જે સરકારે જાહેરાત કરી તે મહિના પહેલા કરી હોત તો સારું હતું. અમારા વિસ્તારમાં કોઈ કેનાલનો લાભ નથી અને આજીલન કોઈ લાભ મળ્યો છે. અહીં મેશવો અને માજુમ ડેમ આવેલા છે, તે ડેમમાં કેનાલ દ્વારા પાણી છોડવામાં આવે તો ફાયદો થઈ શકે તેમ છે અને કુવાના તળિયા પણ ઊંચા આવી શકે તેમ છે. અમને તો કોઈ લાભ જ થાય હો, બાકી કેનાલનો લાભ થાય. અમને કોઈ અમારે કેનાલનો બીજું તીજો કોઈ લાભ અમને મળતો નથી. કોઈ આ વિસ્તારમાં કંઈ નથી એટલે અમને કોઈ લાભ મળે એવો નથી. વહેલી જાહેરાત કરી હોત તો પાકને જીવતદાન મળતું બરાબર, અને થોડો ઘણો ખેડૂતને ફાયદો થતો. અત્યારે પરિસ્થિતિ પાણી નથી. અછત જેવું છે, કપાસમાં સુકાળો, મગફળી ફેલ, ગવારમાં કાળિયો. સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો આ વર્ષે ખેડૂતોના મગફળી 43,304, કપાસ 78,662, મકાઈ 11,425, શાકભાજી 13,623, ઘાસચારો 2,611, કઠોળ પાક 16,772, દિવેલા 21,926 હેક્ટરમાં વાવેતર કર્યું છે. આમ તો સાબરકાંઠા જિલ્લામાં 2,52,744 હેક્ટર ખેતી લાયક વિસ્તાર છે અને જેમાં 2,28,229 હેક્ટર ખેડૂતોએ વાવેતર કર્યું છે. ખાસ કરીને ચોમાસુ પાકમાં જે ખેડૂતોએ સમયસર વાવેતર કર્યું છે તેમાં હાલ તો પિયતની જરૂર નથી, પરંતુ જે ખેડૂતોએ મોડું વાવેતર કર્યું છે તેમણે પિયત માટે ચોક્કસપણે પાણી આપવું પડે તેમ છે તેવું અધિકારીઓનું માનવું છે. સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં મુખ્યત્વે મગફળી, કપાસ, મકાઈ, દિવેલા, શાકભાજી પાકો અને ઘાસચારાનું વાવેતર થયેલું છે. કુલ જિલ્લાની વાત કરીએ તો જિલ્લાનો જે ખેતીલાયક વિસ્તાર ખરો એ પૈકી અંદાજે 2,28,000 જેટલા 2,28,000 હેક્ટર જેટલું વાવેતર જિલ્લામાં થયેલું છે. સાબરકાંઠા જિલ્લામાં જો પાક પરિસ્થિતિની જો વાત કરવા જઈએ તો જે વાવેતર થયેલું છે બધા પિયત પાકોનું જ વાવેતર થયેલું છે. પિયત પાકોની વાત કરીએ તો જે ખેતી પાકો ખરા, જેમાં કઠોળ વર્ગના પાક છે, તેલબિયા પાકો છે, એનું જો સમયસર વાવેતર થયેલું હશે એવા પાકોમાં પિયતની કોઈ જરૂરિયાત રહેતી નથી. પણ માની લો કે તમે વાવેતર જો કોઈ ખેડૂતોએ લેટ કરેલું છે, દાખલા તરીકે દિવેલા પાકો છે જેનું વાવેતર લેટ કરેલું હશે, કે જે કપાસ છે જે વરસાદ આધારિત જેને ખેતી કરી છે એ છે કપાસ છે, તો કપાસમાં 3-4 પિયત, દિવેલામાં 4-6 પિયતની જરૂરિયાત રહેશે. એ જ પ્રમાણે મગફળીની વાત કરીએ તો જે લોકોએ થોડી લેટ મગફળીનું વાવેતર કરેલું હશે એ લોકોએનું 1-2 પિયતની જરૂરિયાત રહેશે. સાબરકાંઠા જિલ્લાની વાત કરવા જઈએ તો જિલ્લામાં જે બી નહેર આધારિત જે ગામડામાં નહેર
સાબરકાંઠા જિલ્લાના ગામડાની વાત કરીએ તો જે ગામડાઓ નહેરથી કનેક્ટેડ છે તે રાજ્ય સરકારે ટૂંકા ગાળામાં ઘોષણા કરેલી છે કે ચોમાસુ જે પાકો ખરા એ પાકોને બચાવવા માટે નર્મદા કેનાલનું પાણી છોડવામાં આવશે, જે અંતર્ગત નહેર આધારિત નહેરથી સંલગ્ન જે ગામડાઓ ખરા એ ગામડાઓને ચોક્કસપણે આનો લાભ મળશે એવું જણાય છે. સરકારે જે પાણીની જાહેરાત કરી છે એ થોડીક લેટ કરી અને ડેમોમાં પાણી છે અત્યારે હાલ પૂરતા પ્રમાણમાં, જો તે નદી દ્વારા છોડવામાં આવે તો કુવાનો સ્તર ઊંચો આવ્યો હોય છે અને ખેડૂતોને ફાયદો થાય એમ છે, પણ જો નદીમાં છોડવામાં ના આવે તો બિલકુલ ફાયદો થાય એવો નથી. અને અમે અમારી વસાહતો છે એ મેસો નદીના આજુબાજુમાં છે, અમને કેનાલનો લાભ મળતો નથી. એ નિષ્ફળ લાગે છે અમને. મફળી છે, કપાસ છે, મરચાનું વાવેતર છે, શાકભાજી છે, એ નાશ થવાના રહે છે અને મગફળી ફેલ થઈ જાય. નોંધનીય છે કે સરકારે પાણી માટે કરેલ જાહેરાત થોડી મોડી કરી હોય તેવું ખેડૂતો માની રહ્યા છે. જે વિસ્તારમાં નહેર કે કેનાલ આવેલ છે તેવા જ ખેડૂતો આ પાણીનો લાભ મળશે, જો તમામ ખેડૂતોને લાભ મળે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. હવે તો જોવું એ રહ્યું કે આ પાણીથી કેટલા ખેડૂતોને પાકને જીવનદાન મળે તેમ છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.